મહેસાણા જિલ્લાના વિજાપુર અનાજ ગોડાઉન પાસે તૂટી ગયેલો ડમ્બરનો રોડ સત્વરે બનાવાય તેવી લોકમાંગ ઉઠવા પામી. વિજાપુર શહેર બસ સ્ટેન્ડથી નવા માર્કેટયાર્ડ સરકારી અનાજ ગોડાઉનનો રસ્તો છે. ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. જે રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલ છે. આ રસ્તે કોર્ટ, એસટી ડેપો, શાક માર્કેટ, ચક્કર તથા માર્કેટયાર્ડમાં જવા આવવાવાળા લોકોને તેમજ વાહનોની અવર જવર કરે છે અને આ ખાડાથી લોકોને શારીરિક તેમજ આર્થિક તકલીફો ભોગવવી પડે છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં આ રોડનું કામ થતું નથી, જેથી સ્તવરે કામગીરી હાથ ધરવામાં આવે તેવી બુદ્ધિજીવી લોકોમાં માંગ ઉઠી છે. આ અંગે એડવોકેટ રતનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અનાજ ગોડાઉનની આસપાસ માર્કેટયાર્ડ તેમજ નજીકમાં સોસાયટીઓ, બસ ડેપો તેમજ કોર્ટ આવેલી છે, જેથી અહીં લોકોની અવર જવર પણ વધુ. સારા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોર્ટમાં જવા આવવા માટે એડવોકેટો તેમજ સોસાયટીમાંથી પણ લોકોની શાકભાજી લેવા માટે આવતા જતા હોય છે. અહીં વીજ કંપની પણ આવેલી છે, જેમાં પણ લોકોનો ઘસારો જોવા મળે છે. અહીં ફાટક આવેલો, જેના રસ્તો ઘણો ખરાબ થઈ ગયો છે કે કોઈ પણ વાહન લઈને જતા અકસ્માત સર્જાય તેવી રોડ ઉપરની પરિસ્થિતિ છે. આ અંગેની જાણ કરી હોવા છતાં પરિસ્થિતિ બદલાઈ નથી, જેથી પાલિકા ડામ્બરના આ રોડ ઉપર ફરીથી ડામ્બર પાથરી બનાવવા માટે સ્તવરે કામ કરવામાં તેમ બુદ્ધિજીવી વર્ગ ઈચ્છી રહ્યો છે. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર. એ રોડની વારંવાર આ લોકો રજૂઆત ઘણા નાગરિકો પણ કહ્યું છે, ત્યાં થઈને આવનાર અધિકારીઓ, નગરપાલિકાના જે છે એ પણ જાણે છે, તેમ છતાં કયા કારણથી એ રોડ બનાવતા નથી. એ રોડ તાત્કાલિક બનાવો અને પ્રજાને જે રાહત થાય તેવું કરવા વિજાપુરની પ્રજા વચ્ચે હું માગણી કરું છું. જી બોર્ડના રોડ ઉપર રેલવે ફાટક ક્રોસિંગ આવે છે, ત્યાં વાહન અવર જવર ઘણી થતી હોય છે અને એના ઘણા ખાડા પડી જાય છે, જેથી ગાડી ચડતી વખતે રિવર્સ થઈ જતી હોય છે અને લોકોને પણ નુકસાન થાય છે ગાડીઓને.